દિયોદર તાલુકાના ગોલવેજુના ગામે પણ છેલ્લા 5 વર્ષથી ગરબાનું ભવ્ય આયોજન. બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે. જેમાં દિયોદર તાલુકાના ગોલવેજુના ગામે પણ જય અંબે યુવક મંડળ દ્વારા છેલ્લા 3 વર્ષથી ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તાર એવા ગોલવેજુના ગામે જય અંબે યુવક મંડળના સભ્યો દ્વારા મા અંબાની ગરબી ચોકમાં મૂકીને સમસ્ત ગ્રામજનો મા અંબાની આરતી આરાધના પૂજા અર્ચના કરીને નવરાત્રીની ભવ્ય શરૂઆત કરે છે. આ ગરબા ચોકની બાજુમાં ગામના અગ્રણી સેંધાજીબાના પગલા હોવાથી અહીં આ ગૌચરની જગ્યા પર એક મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં દર ભાદરવા દસમના દિવસે ગ્રામજનો દ્વારા ભવ્ય હવન પણ યોજાય છે. અને કહેવાય છે કે 20 વર્ષ અગાઉ આ ગૌચરની જમીન પર ગામના વડીલ સેંધાજીબાએ આ જગ્યા પર પગલા મૂકતા જ આ જગ્યાને ગૌમાતા માટે ઉપયોગ કરાય છે. મોટી વિશાળ જગ્યા હોવાથી દર વર્ષે સ્થાનિક લોકો નવરાત્રી ઉજવી શકે તે માટે જય અંબે યુવક મંડળ દ્વારા છેલ્લા 3 વર્ષથી અહીં નવરાત્રીનું ભવ્ય આયોજન થાય છે, જ્યાં ગ્રામીણ વિસ્તારના ગામ લોકો પોતાની પરંપરા મુજબ ગરબાની રમઝટ બોલાવે છે. શહેરની સાથે સાથે દિયોદર તાલુકાના આ નાનકડા ગામમાં પણ નવરાત્રીનો મહોત્સવ પણ અનેરો હોય છે, અને જ્યાં મહિલાઓ અને ભાઈઓ પણ શાંતિપૂર્ણ માહોલમાં ગરબા રમીને માં અંબાની આરાધના કરે છે. અમારા ગ્રામજનો છે મંડળ થઈ અને અમે આ ગ્રામજનોની બધું આખું આયોજન કર્યું છે અને એમાં બધાનો સહકાર છે આવા ગ્રામજનોનો, અને એમાં અમે પણ આમાં ભેગા છીએ અને ગ્રામજનો દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે. એમાં આ 3 વર્ષથી આયોજન અમારું ચાલી રહ્યું છે અને હજુ આગળના વર્ષ પછી હજુ અમને એવું લાગે કે એનાથી અમારું સારું આયોજન કરવું છે. બરોબર, તો અમને આખા ગ્રામજનોને અમે સપોર્ટ માંગીએ છીએ કે આનું આયોજન અમે આગલા વર્ષે પણ આનું આયોજન અમને જોઈએ છે, તો આવું નવું આનાથી કે વધારે આયોજન વધારી અને અમારા ગ્રામજનોને સપોર્ટ કરો અને આખા જે અંબે યુવક મંડળ દ્વારા આયોજન કરેલું છે એમને પણ સપોર્ટ કરો. જય અંબે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.